નમસ્તે સાહેબ. બ્રહ્મ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ વાડાઓ અમદાવાદ, આજે સમૂહ લગ્નનું આયોજન છે, એના વિશે માહિતી આપશો. બ્રહ્મ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના 2018 કરી. એ પહેલાં સમાજ ગુજરાત બ્રહ્મ સમાજ વાડો વિભાગ 6 શહેરનું એક એકમ છે. એના દ્વારા છેલ્લા 30 વર્ષથી અમારા મુરબીઓ મારી જોડે બેઠા છે. અશોકભાઈ જાનીના સ્થાપકમાંના એક છે, એવા જ એક અમારા રણછોડભાઈ જાની જે અમને છોડી અને ગયા, એમના મોટાભાઈ ઠાકોરભાઈ જાની, આવા અનેકવિધ સારા સારા વેપારીઓ અને સજ્જનોથી આ સંસ્થાની સ્થાપના થયેલી અને આજે એ વિશાળ ભટવૃક્ષ બન્યું છે. આજે છેલ્લે કોરોનાનો થોડોક દહેશતના કારણે અમે થોડો લેટ આ પ્રોગ્રામ ડિક્લેર કર્યો, એટલે આજે 5 કન્યાના સમૂહ લગ્ન અને 15 બટુકોને યજ્ઞોપવિતનો કાર્યક્રમ સંપન્ન કર્યો છે. આ સંસ્થા દ્વારા બીજા અનેકવિધ સેવાકીય કાર્યક્રમો થાય છે. અમને ફક્ત 250 રૂપિયામાં અંબાજી 2 લક્ઝરી બસ લઈ અને ભૂદેવ અને અમે અંબાજી ઊંઝા આવા ખેડબ્રહ્મા માતાજીના દર્શન કરાયા. એવી જ રીતે અમને છેલ્લે 23 વારે પારિતોષિક નો કાર્યક્રમ કર્યો. એમાં આપણા જે તેજસ્વી બાળકો છે એમને અમે ટ્રોફી અને એને સાલ ઉડાડી સન્માન કર્યું. આ કોરોનામાં જે સામાન્ય ભૂદેવોની દશા થઈ એને જોતા આપણે જે આર્થિક પરિસ્થિતિમાં મુકાયા તકલીફમાં, એના કારણે એમની પ્રેરણાથી પરશુરામ કન્યા સોસાયટીની સ્થાપના કરી છે, જેની અંદર ફક્ત 1010ના શેર લેવાના છે અને ભાઈ દર મહિને ફક્ત 500 રૂપિયા આપણે બચત હપ્તો ભરવાનો છે. 3 વર્ષ પછી આપણે ન રહેવું હોય તો કારણસર બીજે ક્યાંક શિફ્ટ થયા હોય તો 3 વર્ષે વ્યાજ સાથે એ પૈસા પાછા આપવામાં આવે. વચ્ચે કોઈ આર્થિક તકલીફ પડે તો 30,000 થી લઈ 1,00,000 રૂપિયા સુધીની 1% રાહત દરે વ્યાજની લોન પણ આપવામાં આવે છે, જેથી બાળકોને ભણતર, બીજું દવાખાનું, એવી કોઈ પણ તકલીફ હોય ત્યારે આપણને પૈસા કામમાં આવે છે. એટલે વધુ ભૂદેવો આજના પ્રસંગે હું ખાસ વિનંતી કરું છું કે આમાં જોડાય. આવા અનેકવિધ કાર્યક્રમો કોરોના દરમિયાન આપણે અન્નક્ષેત્ર ચલાવવું, વિધવા બહેનોને કીટોની લાણી કરવી, આવા અનેકવિધ કાર્યક્રમો, ધાર્મિક કાર્યક્રમોની વાત કરું તો આપણે ભાગવત કથા, સુંદરકાંડ, ડાયડો, મનોરંજન કાર્યક્રમ, મ્યુઝિકલ નાઇટ, આવા આ સંસ્થા દ્વારા અનેકવિધ કાર્યક્રમ કરાય છે. અમારા આપને આપેલી બુકમાં અમારા નંબરો છે, કોઈ પણનો સંપર્ક કરશો અમે ચોક્કસ એમાં આપને જોડીશું. તો આ સંસ્થા દ્વારા વર્ષ દરમિયાન જે કંઈ કાર્યક્રમો થશે એ આપના માધ્યમમાં પહોંચશે. એટલા માટે અસ્તુ, જય જય પરશુરામ. ઓકે, થેન્ક યુ સર. બ્રહ્મ સમાજ ઓઢવ બ્રહ્મ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 30 વર્ષથી સમૂહ લગ્ન સમૂહજનોએ આ પ્રોગ્રામો અનેક થઈ રહ્યા છે. આ સંસ્થાના પ્રમુખ શ્રી ભરતભાઈ જાનીનો ખૂબ બહુ મોટો ફાળો છે આ સંસ્થાની અંદર. અશોકભાઈ જાની છે, કમલેશભાઈ છે, મનીષભાઈ પંડ્યા છે, ખૂબ બધાનો આની અંદર સહયોગ છે, ગજાનંદભાઈનો, અને એક સરસ ટીમ ઓઢવની અંદર કામ કરી રહી છે. ભરતભાઈ જાની સાહેબનું તો એવું માનવું છે, કોરોના પછી જે પરશુરામ ક્રેડિટ સોસાયટીની જે સ્થાપના થઈ તો ઘઉંની સિઝનમાં દરેકને ઘઉં, તેલની સિઝનમાં હમણાં 500 ડબ્બા તેલના ડબ્બા આપ્યા રાહતના દરે, અને એ તેલના ડબ્બા ધારો કે 10 હપ્તે 20 હપ્તે ભરતભાઈ આવું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. ભાઈ ચોખાની સિઝન હોય તો હમણાં ભરતભાઈએ કહ્યું કે 30,000 રૂપિયાની લોન આપો, એમને જે ચોખા લેવા હોય બજારમાંથી સારી ક્વોલિટીના લઈ લે અને ઓછા વ્યાજે અને સરળ હપ્તેથી આ ભગીરથ કાર્ય ભરતભાઈ જાની અને આખી ટીમ કરી રહી છે. તો ભરતભાઈને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ 75 વર્ષની ઉંમરે ભરતભાઈ જાની જ્યારે સંસ્થાના પ્રમુખ બન્યા, એટલે અતિશયોક્તિ નહીં કહેતો પણ સંસ્થા પાસે કોઈ બેલેન્સ નહોતું, બરાબર. રજની મામા હતા, ખૂબ મહેનત કરી રજની મામા અશોકભાઈએ, પણ ભરતભાઈ આવ્યા પછી ભંડોળ ઓવરફ્લો થઈ ગયું. લગભગ 50-60 લાખ રૂપિયાનું ભંડોળ ભરતભાઈ જાની સાહેબે ભેગું કર્યું છે. બસ હું દરેક આ ઓઢવ બ્રહ્મ સમાજની મહિલા ટીમને અને દરેકનો હું આભાર માનું છું કે તમારા લોકોના સાથ સહકારથી અમે આ લોકો પ્રોગ્રામ કરી રહ્યા છીએ.
ભારત માતા કી જય, જય જય મહાદેવ. એક જ વાત મારી ખાલી સાંભળી લેજો કે એક વર્ષની નાની દીકરી હોય એને કદાચ એની માં તેડે વાંધો નથી, એનો બાપ તેડે એને વાંધો નથી, એનો ભાઈ તેડે એને વાંધો ન મંડે, અને એને ચોકલેટ આપે છાની ન રે, એને બિસ્કિટ આપે છાની ન રે, અને જયારે એની માં આવી અને પાછી એને તેડે ત્યારે દીકરી છાની થઈ જાય છે. આ બ્રહ્મ સમાજમાં મારી એક જ વિનંતી કરવી છે બાપ, કે એક વર્ષની દીકરીને ખબર પડે છે કે કોની પાસે જવાય ને કોની પાસે ન જવાય, તો તમે 22 વર્ષની થાવ ત્યાં સુધી તમને ખબર પડવી જોઈએ કોની પાસે જવાય ને કોની પાસે ન જવાય. બાકી આ તો ભોળાનાથને વાલો સમાજ છે. કે 45 વર્ષ પછીની આ છેલ્લી પેઢી એવી હશે, 45 વર્ષ પછીની આ છેલ્લી પેઢી એવી હશે કે આવા કાર્યક્રમ કરી શકશે, પણ હવે પછીની પેઢી કરશે કે નહીં કરે એ નક્કી નથી. મારો બાપ દુનિયાના પૈસે પાલિશ કરી આવે, આનાથી મોટો આઝાદીનો મતલબ બીજો કોઈ હોય જ નહીં. ભલા માણસ હા આનું નામ ગુજરાતી, ગુજરાતી ક્યાંય પાછો ભળ્યો નથી મારો બાપ. આવા ગુજરાતી કાકાને યમરાજ લેવા માટે આયા એટલે યમરાજને કીધું કે કોણ છો, તો કે ઈ કે તમે કોઈ દર ચા પીધી? યમરાજ કે અમારે સ્વર્ગમાં કાંઈ ના હોય, અમારે સ્વર્ગમાં કાંઈ ના હોય ભાઈ રહોડા. હરિ ઓમ મહાચંદ્ર મનસો જાતશ્ચક્ષોઃ સૂર્યો અજાયતા શ્રોત્રાદ્વાયસ્ય પ્રાણસ્ય મુખા સગ્નિરજાયત. શ્રી મનુ મહારાજ, શ્રી ગુજરાત રાજ્યના પ્રમુખ શ્રી ભરતભાઈ રાવલ સાહેબ, ઠાકોરભાઈ, પ્રવીણભાઈ, ડોલીબેન, કુમુદભાઈ, દરેક સ્ટેજ પર બિરાજમાન તથા જી આ સમૂહ લગ્નમાં જોડાયેલા છે તે અને જેમાં છેલ્લા 30 વર્ષથી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ઓઢવ આ સમૂહ લગ્ન વિઘ્નોપવિઘ્નો સતત કાર્ય કરી રહ્યું છે. સાથે સાથે બ્રહ્મ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ અને ચાલી રહી છે લગભગ 400-450 સભ્ય છે. જગતભાઈ શુક્લા માન આપીને પધાર્યા. થોડા આગળ આવી જજો બિજેનભાઈ. રવિશંકર અને શિવભાઈને વિનંતી, એમનું સ્વાગત કરજો. લઈ જવાની આપણને આમંત્રણ મળતું હોય છે, અમે ગ્રુપોમાં પણ મૂકતા હોય છે દરેક વિભાગનો. 17-3 પણ અમદાવાદ શહેર તરફથી લઘુ મહિલા બ્રહ્મ અગ્રણી ડોલીબેન, મંચસ્થ બિરાજમાન માનુભાવો,
જેમના નેતૃત્વમાં કાર્યક્રમ થઈ રહ્યો છે એવા શ્રી ભરતભાઈ જાની, રાજુભાઈ દવે, અશોકભાઈ જાની, પંચોલી, અત્ર ઉપસ્થિત સ્વધર્મનિષ્ઠ ભાઈઓ બહેનો વડીલો બાળકો, મારી એક વિનંતી આજે છે કે આ 200 રૂપિયાનો હાર અને 100 રૂપિયાનો બુકે તમે અમને આપો છો, અમે પહેરીને અહીંયા મૂકી દઈએ છીએ.